આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે. સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય સાબરકાંઠા ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ જોવા મળ્યો છે. ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો. પાક નુકસાનીના મુદ્દે હાઈવે ચક્કાજામ કર્યો છે. વડાલી એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો હાઈવે ચક્કાજામ કરીને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના ખેડૂતો પણ રેલીમાં જોડાયા છે. તો જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. તો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર પંથકમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું પણ કહ્યું છે. તો ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. પાક નુકસાનીના મુદ્દે હાઈવે ચક્કાજામ કર્યો. વડાલી એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે, હાઈવે ચક્કાજામ કર્યો છે. તો ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે વિરોધ કરી અને ચક્કાજામ કર્યો. તો પાક નુકસાનીના મુદ્દે હાઈવે ચક્કાજામ કર્યો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વડાલી એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. તો રામધૂન કરી વિરોધ પ્રદર્શન કર્યો. તો જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. તો ખેડૂતો રસ્તા પર બેઠી અને હાઈવે ચક્કાજામ કર્યો. પાક નુકસાનીના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. ભારતીય કિસાન સંઘ તેમજ કિસાનોની દ્વારા જે વડાલી પંથકનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત આલમ છે તે કિસાન સંઘને સાથે રાખી વડાલીના વિવિધ માર્ગો ઉપર મોટી સંખ્યામાં રેલી પરિભ્રમણ થઈ છે. જ્યારે આજે ખેડૂતોએ ઇડર જે અંબાજી સ્ટેટ હાઈવે રોડ છે, સ્ટેટ હાઈવે રોડ ચક્કાજામ કરી રોડ ચક્કાજામ કરીને જે રામધૂન છે તે રામધૂન બોલાવેલી છે. અને ખાસ કરીને આવનાર સભાની અંદર જે લોકસભા ઇલેક્શન છે તે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જે ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે, તેને લઈ જે હાલ જે ગુજરાત સરકાર છે તે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે. જોકે ખેડૂતો છે, ખેડૂતો હાલ સ્ટેટ હાઈવે રોડ પર ચક્કાજામ કરી રામધૂન બોલાવી રહ્યા છે. આવનાર દિવસોની અંદર ખેડૂતોને જે નુકસાનીનું વર્તન છે સર્વે છે તે આવે છે કે કેમ. ચિરાગને મંતવ્ય લીડર સાબરકાંઠા. તો ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. સૂત્રોચ્ચાર કરીને હાઈવે ચક્કાજામ કર્યો. તો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું કહ્યું છે. વડાલી એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો હતા સામે આવ્યા, જેમાં ખેડૂતો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો. ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ થયો છે. તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોએ ઈડર અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો. પાક નુકસાનીના મુદ્દે હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે.